સફળતા મેળવવાનું પ્રથમ સોપાન મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ. સર, આજ જિંદગીના સપનાઓ અને આશાઓ જેને આપણે ગોલ કહીએ છીએ એને મેળવવા માટે આપણે ગયા એપિસોડમાં ફોકસની વાત ચાલી રહી હતી. તો એ ફોકસ શું છે, કેવી રીતે કરવો, કેવી રીતે એને ટકાવી રાખવો વગેરે અમને સમજાવશો? સૌથી પહેલા તો આપણે સમજીએ કે ફોકસની જરૂરત શા માટે છે. કારણ કે તમે ક્યાંક જો પૂરી રીતથી ફોકસ એટલે એકાગ્ર હશો, રાઈટ, તો એમાં પૂરું તમે એની એફિશિયન્સીથી કરી શકશો, એ કાર્યને ન્યાય આપી શકશો. અચ્છા, એ તો જનરલ વાત છે, પરંતુ અહીંયા ફોકસનો બીજો અર્થ બી હશે કે તમે જો ફોકસ્ડ હશો તો તમારી પૂરી ઉર્જા ત્યાં જ હશે, જેને લો ઓફ એટ્રેક્શન પણ કહેવામાં આવ્યું છે. ઓકે, કે લો ઓફ એટ્રેક્શન એ વાત કે છે કે તમે કોઈ વસ્તુથી દૂર નથી જઈ શકતા, કોઈક વસ્તુની તમે નજીક જઈ શકો છો. અચ્છા, કે જેમ કે તમે ડરથી દૂર નથી જઈ શકતા, તમે આત્મવિશ્વાસની નજીક જઈ શકો છો. ઓકે, અથવા તો આપણે જે સફળતાની વાત કરીએ છીએ તો તમે અસફળતાથી દૂર નથી જઈ શકતા, તમે સફળતાની નજીક જઈ શકો છો. વાવ. એટલે તમે એના પર જો ફોકસ કરશો, એ તમારા ગોલ્સ છે, અને એ પોઝિટિવ ફોકસ તમારી આખી ઉર્જા એમાં નાખશે અને તમારી એનર્જી ત્યાં જશે, તો 5 તત્વો બી તમને મદદ કરશે એને અચીવ કરવામાં. ગ્રેટ. તો ને એ એક વસ્તુ તો ફોકસથી. ઓકે, તમે ફોકસ્ડ હશો તો ક્રિએટિવ પણ થશો. આપણે પહેલા પણ વાત કરી છે ક્રિએટિવિટીની. યસ, કે જો એમાં જો ખોવાઈ જઈશ તો મારામાં ક્રિએટિવિટી પણ આવશે. રાઈટ, જો મારું એટેન્શન ઘણી બધી વસ્તુઓમાં છે તો હું ક્રિએટિવ પણ નહીં થઈ શકું. ઓકે, હું ફોકસ્ડ હઈશ તો મને મારી ભૂલો પણ દેખાશે કે હું ક્યાં મિસ્ટેક્સ કરું છું. ઓકે, અને તમે તમારી જાતને ટ્રાન્સફોર્મ કરી શકશો. આપણે જે ફોકસ થવાની વાત છે, તો આની પહેલા પણ આપણી ચર્ચાઓ થઈ છે કે એક જ ગોલ નથી હોતો, એક સાથે 2-3 ગોલ હોઈ શકે. તો એ જો એક સાથે મારા 2 કે 3 ગોલ ડિસાઈડ કરેલા હોય કે મારે આ જોઈએ છે, પછી આ જોઈએ છે, પછી આ જોઈએ છે, પણ બધું પેરેલલ ચાલે છે, તો શું મારે ફોકસ દરેક વસ્તુ ઉપર કરવાનું? તો પછી આપણે છે ને એને માટે પેલો ટાઈમ ફિક્સ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે કોઈ વ્યક્તિ ઓફિસમાં પોતાનો બિઝનેસ કરે છે, રાઈટ ને, ઘરે આવીને એને લોંગ ટેનિસમાં માસ્ટરી મેળવવી છે, બરાબર, તો એ બે ડિફરન્ટ ગોલ્સ છે. ઓકે, તો જ્યારે એ ઓફિસમાં છે તો ટોટલી ત્યાં ફોકસ કરે, બરાબર, જ્યારે લોંગ ટેનિસ રમવા જાય છે ત્યારે ત્યાં ટોટલી ફોકસ કરે, રાઈટ, ત્યાં બિઝનેસની વાતોની ચિંતા ન કરે, બરાબર છે. તો એમ જો કમ્પાર્ટમેન્ટના રૂપમાં આપણે ડિવાઈડ કરી શકીએ, એ 3 વસ્તુઓ પણ કરી શકીએ, પરંતુ એ કોન્ફ્લિક્ટિંગ ન હોવી જોઈએ. તમે કહ્યું કે બંને પોતપોતાના સમય ઉપર આપણે ફોકસ કરીએ, કે ઓફિસમાં છીએ તો ઓફિસનું અને રમવાના સમય રમવાનું, પણ એ બંનેને ફોકસ કરવા માટે જે આપણે એજન્ડા બનાવવો પડે, જે પ્લાનિંગ કરવું પડે, એ તો એટ અ ટાઈમ જ કરવું પડશે ને. એ ભલે એટ અ ટાઈમ કરો, એટલે એ વખતે કેટલું આપવાનું કે ભાઈ મારે લોંગ ટેનિસ 3 કલાક રમવું છે કે 2 કલાક રમવું છે, બીજું મારે 9 કલાક ઓફિસમાં ટાઈમ આપવાનો છે, રાઈટ, તો 9 કલાક ઓફિસમાં ટાઈમ આપો. બાળકોને માટે પણ તમારે પરિવારને માટે 2 કલાક આપવાના છે, રાઈટ, તો 2 કલાક ટોટલી પરિવારને માટે ફોકસ થાવ, બરાબર છે. એમ એ ડિફરન્ટ કરી શકાય. પણ ફોકસમાં કંઈક બીજી વાત હું કહેવા માંગુ છું કે જ્યારે તમે કંઈક હાઈએસ્ટ વસ્તુને અચીવ કરો છો, ઓકે, કે ફોર એક્ઝામ્પલ કોઈ એક્ટિંગ કરે છે કે બી એક્ટિંગમાં એ આગળ વધી રહ્યો છે ને, કોઈ ક્રિકેટ રમી રહ્યું છે, ક્રિકેટમાં ખૂબ આગળ વધી રહ્યું છે, તો પછી એને બીજા એટ્રેક્શન બી આવશે, ક્યાંક બી પાર્ટીઝમાં જવાનું મન થશે, ઘણા બધા ફેન્સ ક્રિએટ થશે, તો ત્યાં પછી છે ને એનર્જીને વેસ્ટ ન કરે. ઓકે, એ જો ત્યાં એને એનર્જીને વેસ્ટ કરી એમાં લાગી ગયો તો અહીંની જે એનો ગ્રાફ હશે એને ડાઉન થતો જશે, જે આપણે ઘણા બધા કેસીસમાં જોયું છે. યસ, સચિન તેંડુલકર સાથે બી બીજા બી ક્રિકેટર્સ હતા, એની કક્ષાના જ હતા, ઓકે, પણ એ વધારે આગળ નહીં વધી શક્યા, કારણ કે એ લોકોને થોડી પબ્લિસિટી મળી તો એની અંદર જ આવી ગયા. અચ્છા, બીજી વસ્તુઓમાં ઇન્વોલ્વ થઈ ગયા. આવતા એપિસોડમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં છું. ધન્યવાદ. મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને